अमदावाद महानगरपालिकाना स्कूल बोर्डना चेरमेन अने वाइस चेरमेन नियुक्ति करवा माटे आजे कोर्पोरेशनमा मेयरनी अध्यक्षतामा बैठक मळी हती। आ बैठकमा चेरमेन अने वाइस चेरमेननी निमणूक करवामां आवी हती। गत 22 जुलाईना रोज स्कूल बोर्डना सभ्योए फॉर्म भर्या हता। स्कूल बोर्डनी समितिमां भाजपना 11 अने कोंग्रेसना 1 सभ्य राखवामां आव्या हता। साथे ज 15 सभ्योनी समितिमां सरकार द्वारा 3 सभ्योनी निमणूक करवामां आवी छे। गत टर्म में पालड़ी वोर्डना काउंसिलर रही चुकेला डॉक्टर सुजय मेहता ने नगर प्राथमिक शिक्षण समिति चेयरमेन बनावामां आव्या छे। बीजी बाजु विपक्ष स्कूल बोर्डना चेयरमेन तरीके किरण प्रजापति की वरणी करवामां आवी छे। छेल्ली घड़ीए थयेला आ फेरबदल ने लईने कोंग्रेसे भाजपनी फेरबदलीनी नीति सामे सवालो कर्या हता। विपक्ष तरीके निमणूक पामेला किरण प्रजापतिए कह्युं हतुं के भाजपनी अनीतिने कारणे भाजपनो आंतरिक विखवाद सामे आव्यो छे। સાથે મળીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે કામગીરી છે એને વધુ એક ઊંચાઈ પર લઈ જવાનો પ્રયત્ન કરીશું। જે સ્માર્ટ સ્કૂલો છે એ સ્માર્ટ સ્કૂલો અત્યારે હાલ 10 જેવી છે અને આગળ વધુમાં વધુ સ્માર્ટ સ્કૂલો થાય। આપ શું જાણો છો તે પ્રમાણે કે નવા વિદ્યાર્થીઓ પણ ઘણા આશરે 15,000 જેવા વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આ વખતે એમણે એડમિશન લીધું છે। એટલે એવું કહેવાય કે એડમિશન લેવા માટે બી અત્યારે ખૂબ જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઘસારો વધ્યો છે। એ પ્રયત્ન રહેશે કે જેટલું સારામાં સારું શિક્ષણ ગુણવત્તા અને આપણે બાળકોને સારામાં સારી વ્યવસ્થા આપણે આપી શકીએ એ માટેનું અમારી આખી ટીમનો એક પ્રયાસ રહેશે। આ ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખા સ્કૂલ બોર્ડમાં પણ દેખાવા મળ્યા, જેનું નામ વિપુલભાઈ સેવકનું નામ ચાલતું હતું ચેરમેનમાં, એની જગ્યાએ સુજોત મહેતા નામના જે વાઇસ ચેરમેન તરીકે ચાલતા હતા એ ચેરમેન બની ગયા। એટલે મારું કહેવાનું એટલો જ મતલબ છે, અને ત્યાં બોડી લેંગ્વેજ ઉપરથી પણ સભ્યોના બોડી લેંગ્વેજ ઉપરથી પણ એવું જ લાગતું હતું કે વિપુલભાઈને માઠું લાગ્યું હતું, પરંતુ ક્યાંક એમના હિસાબે રોકાઈ ગયા હોય, પણ એમનું મોઢું પણ કહી આપતું હતું કે હું કપાયો એનો ડખો દેખાય છે।